વેલકમ ટુ યુસીડીસી વર્ચ્યુઅલ આજે આપણે વાત કરીશું આત્મનિર્ભર ગુજરાતના સંદર્ભમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે ભારત સરકારે આત્મનિર્ભર પેકેજ ડિક્લેર કર્યું કે આત્મનિર્ભર ભારત બનાવવા માટેનું જે વિઝન છે ભારત સરકારનું મોદી સાહેબનું એની દ્રષ્ટિની અંદર એ જ વ્યવસ્થાની અંદર ગુજરાત સરકાર દ્વારા પણ આત્મનિર્ભર ગુજરાતને અનુલક્ષીને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બે હજાર બાવીસ એ ડિક્લેર કરવામાં આવી છે પહેલાં આગળની ઔદ્યોગિક નીતિ બે હજારને પંદરથી લઈને બે હજાર વીસ સુધીની હતી જેને એક્સટેન્ડ કરીને બે હજાર વીસની અંદર રૂપાણી સાહેબમાં થોડા ફેરફાર કર્યા હતા જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ દ્વારા અને હવે તેની અંદર ભૂપેન્દ્ર પટેલ સાહેબ જ્યારે આવ્યા તે વખતે એમણે પોતાનું વિઝન એડ કરીને ગુજરાત સરકારની અત્યાર હાલની જે સ્થિતિ જે છે ગુજરાત સરકારની જે જરૂરિયાતો છે ગુજરાતની જે ઔદ્યોગિક વિકાસની જરૂરિયાતો છે તેને ધ્યાનમાં રાખીને તેમાં સુધારા કરીને નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બે હજારને બાવીસ આ ડિક્લેર કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તો આ જેને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ટુ થાઉઝન્ડ ટુ એ નામ આપવામાં આવ્યું છે તો એની અંદર કઈ કઈ વિગતો છે કઈ કઈ બાબતો છે એના વિશે આપણે ડિટેલમાં આજે અભ્યાસ કરીશું કેમ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની આવશ્યકતા છે શું કારણ એની એની પાછળની શું જરૂરિયાતો છે એ બધી વિગતોને આપણે જોઈએ તો સૌથી પહેલી વસ્તુ આપણને એ થશે કે ગુજરાત સરકાર કેમ ઇન્ડસ્ટ્રી પર સૌથી વધુ ફોકસ કરી રહ્યું છે તેનું પાછળનું કારણ છે ગુજરાતની આ ઔદ્યોગિક સ્થિતિ અને ગુજરાતની આર્થિક વ્યવસ્થાની અંદર ઉદ્યોગોનો જે યોગદાન રહેલું છે તે તો ગુજરાતનો અર્થ વાસ્તવિક રીતે તમે જોવા જાવ તો ભારતની અને વૈશ્વિક દ્રષ્ટિએ ગુજરાતનો અર્થ એક વ્યાપારિક રાજ્ય તરીકેનો થાય છે અને ગુજરાતની ઓળખાણ એ કઈ રીતની છે એ આપણે સૌ જાણીએ છીએ કે એક સરસ ફિલ્મનો ડાયલોગ પણ હતો તમને આઈડિયા હશે કે ગુજરાત કી હવાઓ મેં વ્યાપાર હે સાહેબ મેરી સાસ લો કે લેકિન ઈસ હવાકો કેસે રોકે કે આ જે ડાયલોગ છે ને મૂળ એ બતાવે છે કે ગુજરાતમાં ઔદ્યોગિક વાતાવરણ જે છે એના પ્રત્યેનું માનસ કેવું છે અને ગુજરાતી લોકો કેમ એન્ટરપ્રેનર તરીકે ઓળખાય છે કેમ કે ગુજરાતની ભૌગોલિક સ્થિતિ ગુજરાતની સામાજિક સ્થિતિ એને અનુલક્ષીને જો આ જઈએ તો ગુજરાત જે છે એમાં ઇન્ડસ્ટ્રી જે છે એ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ પોપ્યુલર છે ઉપયોગી છે કે લોકપ્રિય છે એમ ગણી શકાય અને એના કારણે જ સરકાર હંમેશા ઇન્ડસ્ટ્રીને અનુલક્ષીને પોલિસી બનાવતી હોય છે એ પ્રકારની નીતિઓ બનાવતી હોય છે અને એની ક્રિટિસાઈઝ પણ ઓપોઝિશનવાળા કેવી રીતે કરતા હોય છે આપણે જાણીએ છીએ ખાસ કરીને ગુજરાત સરકાર પોતાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ રણનીતિઓ લઈને આવતી હોય છે અને એ રણનીતિઓ જે છે એ સફળ થાય એના માટેના એના પ્રયત્નો પણ રહેતા હોય છે પણ કોઈપણ રાજ્યના વિકાસ માટે કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્ર તેની આર્થિક વિકાસની ગતિ જે છે એના માટે કેવી રીતે આર્થિક નીતિઓ લાગુ પાડી શકાય કેવી રીતે આર્થિક નીતિઓ બનાવી શકાય કેવી રીતે આર્થિક નીતિઓને સફળતાપૂર્વક પાર પાડી શકાય બરાબર છે એ જ્યારે કોઈ નીતિ સરકાર દ્વારા બનાવવામાં આવે છે બરાબર છે તો એ નીતિ માટે કયા કયા પરિબળો કામ કરે છે આપણે સૌથી પહેલાં એ મુદ્દા પર ફોકસ કરીશું એ વખતે જોઈશું તો ફેક્ટર્સ અફેક્ટિંગ લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રી બેઝિકલી આનો અર્થ એ છે કે કોઈ પણ રાજ્ય જે છે ભારતનું કે વિશ્વની અંદર કોઈપણ રાષ્ટ્રનું એની અંદર જે આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ આર્થિક વિકાસનો ઉદ્દેશ્ય શું છે બરાબર છે તો આર્થિક વિકાસનો મૂળ ઉદ્દેશ્ય છે રોકાણ ઔદ્યોગિક વિકાસ સેવા ક્ષેત્રનો વિકાસ અને કૃષિ ક્ષેત્રનો વિકાસ બરાબર છે તો કોઈ રાજ્ય ખેતી પર વધારે ભાર આપે છે કોઈ રાજ્ય ઉદ્યોગ પર વધારે ભાર આપે છે અને કોઈ રાજ્ય એવું છે જે સેવા ક્ષેત્ર પર વધારે ભાર આપે છે તો પણ એ કયા આધારે નક્કી થશે કે કયું રાજ્ય એ કયા ક્ષેત્રની અંદર આગળ છે તેની સૌથી મોટી બાબત છે એની ભૌગોલિક સ્થિતિ ઉદાહરણ તરીકે તમે જુઓ તો જમ્મુ કાશ્મીર જે છે એમાં કેસરની ખેતી થાય છે ગુજરાતમાં કેસરની ખેતી શક્ય નથી ગુજરાતની અંદર કપાસની ખેતી થાય છે તો સ્વાભાવિક રીતે ગુજરાતની ભૂગોળ એ કપાસ માટે અનુકૂળ છે અને જમ્મુ કાશ્મીર જે છે એની જ્યોગ્રાફી કેસરમાં અને ડ્રાયફ્રૂટને અનુકૂળ પડે છે તો એ એનું રો મટીરિયલ છે ઇન્ડસ્ટ્રીનું તો આપણે ત્યાં કપાસ વધારે થાય છે એટલા માટે જ શું થાય છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એનો ગ્રોથ વધારે થયો છે તો ગુજરાતની અંદર ઉદ્યોગોને અનુલક્ષીને જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટેશન એટલે કે સડક વ્યવસ્થા જમીનની વ્યવસ્થા ગુજરાત બેઝિકલી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ હોવાના નાતે ગુજરાત સરકાર પાસે પણ સારી એવી જમીનની માત્રા રહેલી છે જે ગુજરાત સરકાર ઉદ્યોગો જે છે ઉદ્યોગોને ઔદ્યોગિક વિકાસ માટે ભેટ આપે છે કે પછી લીઝ પર આપે છે કે એસીઝેડ જેડ કે એસઆઈઆરના મોડ્યુલ તરીકે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે આપશે સામાન્ય રીતે ગુજરાતની અંદર માનસ પણ વ્યાપારિક છે ખેડૂત પણ એ પ્રકારથી વિચારે છે કે જો જમીનનો સારો ભાવ આપે આવે તો આપણે જે છે જમીન વેચી શકીએ તો આપણે ત્યાં લેન્ડ ઇક્વિઝેશનનો ઇસ્યુ યુપી બિહાર જેમ સરકાર માટે હેડેક નથી બરાબર છે તો એક જમીનની વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા ગુજરાત ચોવીસ કલાક વીજળી પ્રાપ્ત કરનારું એક રાજ્ય છે બરાબર છે તો વીજળીની અનુકૂળતા સૌથી વધારે છે રો મટીરિયલ જે તે ઇન્ડસ્ટ્રી માટે જેમ કે સિમેન્ટ ઉદ્યોગનો વિકાસ થયો છે કે રાસાયણિક ખાતરનો વિકાસ થયો ગુજરાતમાં થયો છે ટેક્સટાઇલનો વિકાસ ગુજરાતની અંદર થયો છે ટોબેકો ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો છે તો એના રો મટિરિયલ ગુજરાતની અંદર રહેલા છે બરાબર છે તો જે રો મટીરિયલ જે ક્ષેત્રની અંદરથી મળી આવતું હોય તો એ ક્ષેત્રને અનુલક્ષીને જોવા જઈએ તો એનો વિકાસ આપણે ત્યાં જોવા મળે લેબર કેપિટલ અને માર્કેટ સામાન્ય રીતે ગુજરાતની અંદર કુશળ કારીગરો રોકાણ અને પછી અર્થવ્યવસ્થા પણ ગુજરાતની એટલી મજબૂત જોવા મળે છે કે જેના કારણે પણ ઉદ્યોગ જે છે અહીંયા મોટી માત્રાની અંદર વિકસી શકે એ સ્થિતિમાં રહેલો છે તો આમ ગુજરાતની અંદર કોઈ પણ ઉદ્યોગના વિકાસ માટે જે જરૂરી પરિબળો જોવા મળતા હોય છે કે ગણાતા હોય છે તે આપણે ત્યાં અહીંયા રહેલા છે એને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર જે છે એ ગુજરાત સરકાર દ્વારા મોટા પ્રમાણની અંદર ઔદ્ધિક વિકાસ કેટલા કેવી રીતે થઈ શકે અને એને માટે કઈ કઈ અનુકૂળતાઓ છે એના માટે કઈ કઈ રણનીતિઓ વિકસાવી પડે એના માટે સરકારે જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોને અનુલક્ષીને કેટલીક બાબતો આપણે અહીંયા મેન્શન કરેલી છે જે તમે દેખી શકો છો મુખ્યત્વે આ બધી બાબતોની અંદર સરકારે કોવિડનું જે સિચ્યુએશન હતી એ પછી એટલે આફ્ટર કોવિડ ઇકોનોમીનો બૂસ્ટ કેવી રીતે થાય ઇકોનોમીનો ગ્રોથ કેવી રીતે થાય એના માટે સરકારે જે પ્રયત્નો હાથ ધર્યા છે એ પ્રયત્નોની અંદરથી એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે એ પણ તમને જોવા મળે છે ખાસ કરીને આ આંકડો આપણા માટે સૌથી વધુ અગત્યનો છે કે ઓક્ટોબર બે હજાર ઓગણીસથી લઈને સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધીનો જે સમયગાળો છે એની અંદર ભારતનું જે એફડીઆઈ છે સમગ્ર ભારતની અંદર જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવેલું છે એમાંથી ટ્વેન્ટી થ્રી પર્સન્ટ એટલે અપ્રોક્સિમેટલી ચોથા ભાગનું આપણે ગણી શકીએ કે ભારતમાં જેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું એમાંથી ચોથા ભાગનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ગુજરાતની અંદર આવેલું જણાય છે આ ખુદ બતાવે છે કે ગુજરાતનું પોટેન્શિયલ કેટલું છે ગુજરાતની અંદર કેટલું વિદેશી રોકાણ જે છે વિદેશી રોકાણ આવવા માટે તત્પર છે ને કેટલું આવી રહ્યું છે જી તો આ જે એક પરિબળ જે છે એ કામ કરી રહ્યું છે કે ગુજરાત સરકારને વધુને વધુ ઇકોનોમિક ગ્રોથ થાય અને ઇન્ડસ્ટ્રી ગ્રોથ થાય એના માટે સરકાર એની પર ફોકસ કરી શકે છે આ ઉપરાંત નીચે બે ત્રણ સ્ટેટમેન્ટ પણ આપેલા છે જે તમે દેખી શકો છો પણ ખાસ મહત્ત્વનું છે કે ટ્વેન્ટી પોઈન્ટ ફોર્ટી સેવન પર્સન્ટ ફિક્સ કેપિટલ ગુજરાત જે છે એની સાથે ગુજરાત ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની અંદર પણ ગુજરાત ફર્સ્ટ રેન્ક પર આવે છે હમણાં રિસન્ટલી એક બે વર્ષના સમયગાળા દરમિયાન એન્યુઅલ જે રિપોર્ટ આવતા હોય છે તેની અંદર આપણે દેખી શકીએ છીએ આ ઉપરાંત પિરિયોડિકલ લેબર ફોર્સ સર્વે જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન જે છે એના દ્વારા આપવામાં આવે છે એની અંદર પણ સરકાર જે જે છે ગુજરાત સરકારનું સૌથી સારું પરફોર્મન્સ રહેલું છે સૌથી ઓછો બેરોજગારીનો દર બે ટકાની આસપાસ ગુજરાતની અંદર જોવા મળે છે જે ગુજરાત સરકાર માટે એક રીતે સિદ્ધિ સમાન ગણી શકાય આ ઉપરાંત જીએસટી કલેક્શન જે છે એની અંદર પણ ગુજરાતનું સૌથી સારું પરફોર્મન્સ રહેલું એ જોવા મળે છે આ બધા પરિબળની સાથે ગુજરાતે રાષ્ટ્રીય સ્તર પર કેટલાક એવા અચિવમેન્ટ જે છે એ અચિવમેન્ટ હાંસિલ કરેલા છે જે ગુજરાતને બીજા સ્ટેટ કરતાં અલગથી કે અગ્રેસર ગુજરાત તરીકે જોવા મળે છે રાખી રહ્યા છે ગુજરાત રિમાર્કેબલ પોઝિશન એટ ધ નેશનલ લેવલ એની અંદર સૌથી વધુ અગત્યનો પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે કે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર કયું સ્ટેટ સૌથી ફર્સ્ટ રેન્ક પર છે કે કયું સ્ટેટ પહેલું આવેલું છે તો લોજિસ્ટિક પરફોમન્સ ઇન્ડેક્સ જે છે એની અંદર ગુજરાત ટોપ કરી રહ્યું છે થ્રી પોઈન્ટ સિક્સ સિક્સ પર જે સ્કોર એ કરીને અને લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ જેને લીડ્સ તરીકે ઓળખે છે જેને લીડ્સ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે એની અંદર ગુજરાત ફર્સ્ટ રેન્ક પર આવેલું છે આ ઉપરાંત ગુડ ગવર્નન્સનું ઇન્ડેક્સ જે છે એની અંદર ગુજરાત ટોપ કરી રહ્યું છે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ એની અંદર ગુજરાત જે છે એનું સારામાં સારું પરફોર્મન્સ આપી રહ્યું છે એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ એની અંદર ગુજરાત સૌથી સારું પરફોર્મન્સ આપી રહ્યું છે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે અચીવ કરવાનો છે ભારત સરકારે જેને સૌથી વધુ ફોકસ કરી રહ્યો છે જે પ્રોગ્રામ પર એ રીતે ગુજરાત સરકાર પણ ભારત સરકારના એ પ્રોગ્રામ જે છે એની પર કેટલું સારું કામ કરી રહી છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એની અંદર પણ આપણે દેખી શકીએ છીએ એટલે આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ પર કેટલું કામ થઈ શકે એના માટે સરકાર અલગ અલગ રણનીતિઓ બનાવતી હોય છે એ રણનીતિમાંથી જે જે ભાગ છે એ આત્મનિર્ભર ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો તમને જોવા મળે છે ગુજરાત ઇઝ લીડિંગ ઇન ધ કન્ટ્રી ઇન ધ ફોલોઇંગ આજે જે નીચેના પોઈન્ટ્સ આપણે દેખીશું એ પોઈન્ટ્સની અંદર ગુજરાત સૌથી વધુ ટોપ કરી રહ્યું છે આખા ભારતની અંદર એ તમને આની અંદર દેખી શકાય છે લાઈવસ્ટોક સ્ટોક સેન્સસની અંદર ગુજરાત ટોપ પર છે ટોપ ટેન સ્ટેટ્સની અંદર લાવ સ્ટેટ ગુજરાત એની અંદર આવે છે ગુજરાત ફોર્ટી સેવન પર્સન્ટ ગ્રાઉન્ડનટનું પ્રોડક્શન કરી રહ્યું છે એટલે સમગ્ર ભારતનું જેટલું મગફળીનું ઉત્પાદન થાય છે એનો પચાસ ટકાની આસપાસ એટલે ફોર્ટી સેવન પર્સન્ટ લગભગ અડધું ઉત્પાદન ગુજરાત કરે છે જેમાં આખા ભારતમાં સૌથી વધુ ગ્રાઉન્ડનટનું એટલે મગફળીનું ઉત્પાદન ધરાવતા જિલ્લાની અંદર જૂનાગઢ એટલે સૌરાષ્ટ્રનો આખો જે બેલ્ટ જે છે એ સૌથી વધુ મગફળીનું ઉત્પાદન ધરાવતો જણાય છે વિશેષ કરીને આ દેખી શકો છો કે ટોટલ જે ગ્રાઉન્ડ નોટ પ્રોડક્શન છે એની અંદરથી ગુજરાતનો રેશિયો કેટલો હાઈએસ્ટ આની અંદર જોવા મળે છે આ ઉપરાંત પર્સન્ટેજ શેર ઓફ ધ કોટન પ્રોડક્શન ટોટલ જે કપાસનું ઉત્પાદન થાય છે સમગ્ર ભારતની અંદર એનું ચોવીસ ટકા લગભગ પચીસ ટકા એટલે લગભગ ચોથા ભાગનું ઉત્પાદન જે છે એ ફક્ત ગુજરાત દ્વારા કરવામાં આવે છે તો અહીંયા પણ ગુજરાત જે છે એ ટોપ કરી રહ્યું છે એક રીતે જોવા જઈએ તો આ ઉપરાંત સોલર રૂફટોપ જે પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા જે રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ છે એની અંદર ગુજરાતનું સૌથી સારું પરફોર્મન્સ રહેલું છે આની સાથે ટોટલ એક્સપોર્ટમાં ભારતનો કુલ એક્સપોર્ટ હોય છે ભારતની કુલ નિકાસ છે એ નિકાસની અંદરથી વીસ ટકાથી પણ વધારે નિકાસ ટ્વેન્ટી પોઈન્ટ એટી થ્રી પર્સન્ટ લગભગ એકવીસ ટકા જેટલી નિકાસ એટલે આપણે લગભગ ગણી શકીએ કે પાંચમો ભાગ ભારતની નિકાસનો કુલ નિકાસનો પાંચમો ભાગ ખાલી ગુજરાત દ્વારા નિકાસની અંદર યોગદાન આપવામાં આવે છે તો આ પરિબળો એવા છે જેના લીધે ગુજરાત સરકારે વધુને વધુ નિકાસ થાય આ જે પરિબળો છે એનો ઉપયોગ કરીને કેવી રીતે વધુને વધુ આપણે ઔદ્યોગિક વિકાસ કરી શકીએ અને ત્યાં ઉદ્યોગોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ ઉદ્દેશ્યથી સરકાર દ્વારા આ આત્મનિર્ભર પેકેજ કે ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી જે છે એની રણનીતિ બનાવેલી છે વિશેષ કરીને એવા એક સેક્ટર્સ જે ક્ષેત્રો એવા છે કે જેની પર સૌથી વધુ ફોકસ કરવા જોઈએ અને જેમાં સૌથી વધુ પોટેન્શિયલ છે જેને થ્રો થ્રડ સેક્ટર કે કોર સેક્ટર તરીકે પણ સરકારે આઇડેન્ટિફાય કરેલા છે તેની ઉપર સરકાર સૌથી વધુ ફોકસ અત્યારે કરી રહી છે ગુજરાત આપણે જાણીએ છીએ સમગ્ર ભારતના સંદર્ભમાં લગભગ પાંસઠ ટકા દવાનું ઉત્પાદન ગુજરાત કરે છે હવે એની અંદરથી તમે જો આ જાઓ તો ટોટલ એક્સપોર્ટ જે છે એની અંદરથી લગભગ પાંચમા ભાગનો એક્સપોર્ટ ભારતની અંદર ભારત દ્વારા જે દવાનું નિકાસ કરવામાં આવે છે એની અંદરથી પાંચમા ભાગનો જે નિકાસ જે છે ગુજરાત દ્વારા કરવામાં આવે છે આની અંદર પણ ગુજરાત અગ્રેસર છે કાર્ગો જે લોજિસ્ટિક સર્વિસ આપણે કહીએ છીએ નિકાસ માટેની એ લોજિસ્ટિક સર્વિસની અંદર પણ ગુજરાત જે છે ફર્સ્ટ રેન્ક પર આવી રહ્યું છે હવે આ બધા પરિબળો આ બધી વ્યવસ્થાઓ એને ધ્યાનમાં રાખીને ગુજરાત માટે જે ગૌરવ લેવા જેવી બાબત છે એ અલગ અલગ ક્ષેત્રની અંદર તમને ઔદ્યોગિક વિકાસને અનુલક્ષીને દેખવા મળશે જેમ કે થર્ટી જે ગીગાબાઇટનો હાઈબ હાઈબ્રિડ જે રિન્યુબલ પાર્ક કચ્છની અંદર ગુજરાત સરકાર દ્વારા જે સ્થાપવામાં આવ્યો છે સીએનજી ટર્મિનલ ભાવનગરની અંદર ગુજરાત સરકાર દ્વારા તેને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ સાયન્સ સિટી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ આ બધા આપણા માટે એક રીતે જોવા જઈએ તો માઇલસ્ટોન છે અને ગુજરાતની ઓળખાણ સમાન અત્યારે હાલમાં જોવા મળે છે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક જે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે ચૌદસો ને પચાસ એકરની અંદર અમદાવાદની આસપાસનો જે ક્ષેત્ર છે એટલે અમદાવાદના વિસ્તારની અંદર ત્યાં સરકાર દ્વારા એવું માનવામાં આવે છે કે ત્યાં પાંચ હજાર કરોડનું રોકાણ પણ થશે અને પચીસ હજારથી વધુ લોકોને સરકાર દ્વારા ત્યાં આ પ્રોજેક્ટના માધ્યમથી ત્યાં રોજગારી પણ મળશે આ ઉપરાંત એજ્યુકેશન સેક્ટરની અંદર જે સરકારે ઇનિશિયેટિવ્સ લીધા અને એની અંદર જે સરકારને સફળતા મળી એની અંદર છે ચિલ્ડ્રન યુનિવર્સિટી ટીચર્સ યુનિવર્સિટી રક્ષાશક્તિ યુનિવર્સિટી લો યુનિવર્સિટી દીનદયાળ ઉપાધ્યાય અને કામધન યુનિવર્સિટી આ બધા માઇલસ્ટોન એજ્યુકેશન સેક્ટરની અંદર જે ગુજરાત સરકારે હવે આ એજ્યુકેશન સેક્ટરની અંદર જે હાયર એજ્યુકેશન સેક્ટર જે છે એની અંદર સરકારે જે કામ કર્યા છે એટલા માટે કારણ કે અહીંયાથી જે હ્યુમન રિસોર્સ પ્રોવાઈડ કરીને આપવામાં આવશે તે આગળ જેની ઇન્ડસ્ટ્રીને સર્વિસ સેક્ટર જે છે એની જે રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરી શકે તો સરકારે બેઝિકલી આ જે મોડ્યુલ્સ મૂક્યા છે એની પાછળનો ઉદ્દેશ્ય હ્યુમન રિસોર્સ પ્રોવાઇડ કરીને આપવાનો છે એનો મતલબ આ છે અને આ ઉપરાંત પણ સરકાર દ્વારા અહીંયા જે સરકારને સફળતાઓ મળેલી છે પ્રોજેક્ટ એની અંદરથી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ એના પ્રોજેક્ટની અંદર સરકારને સફળતા મળી છે ખાસ કરીને સુરત જે છે સુરત ને ગુજરાતના સંદર્ભની અંદર સ્વચ્છ ભારતની અંદર અને સ્વચ્છ સુરક્ષા એવોર્ડ જે છે એની અંદર સ્થાન મળેલું છે જે ગુજરાતના ચાર મોટા શહેરોને સ્થાન મળેલું છે પછી એની અંદરથી સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટ આ ચાર સિટી જે છે આપણે દેખી શકીએ છીએ કે જેની અંદર સ્વચ્છ સર્વેક્ષણ જે છે એની અંદર આપણને સરકાર ભારત સરકાર દ્વારા એપ્રિશિએટ મળેલું છે એપ્રિસિએશન મળેલું છે જલ જીવન મિશન ગુજરાત જે છે એની અંદરથી બીજા સાત સ્ટેટ છે એની અંદરથી ગુજરાત એક રાજ્ય રહેલું છે જે જલ જીવન મિશનને સૌથી એગ્રેસિવલી ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય આ ઉપરાંત ઓર્ગેનિક ફાર્મિંગને અનુલક્ષીને આપણો ડાંગ પ્રાકૃતિક ડાંગ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું ને એની અંદર પણ સરકારને જબરજસ્ત સફળતા જે છે મળેલી છે ત્રીસ ગીગાવટ કેપેસિટી ધરાવતો હોય રિનેબલ એનર્જી પાર્ક ખાવડા કચ્છની અંદર જે આવેલું છે ખાવડા ત્યાં સરકાર દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો છે અને ગો ગ્રીન યોજના આ પ્રકારની યોજના દ્વારા પણ સરકાર વધુને વધુ કેવી રીતે રિન્યુબલ એનર્જી અને ખાસ કરીને પ્રદૂષણ મુક્ત વ્યવસ્થા ઊભી થઈ શકે એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે ટોટલ પેટ્રોકેમિકલ્સ જે છે એના પ્રોડક્શનની અંદર ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન 62% ટુ પરસેન્ટ જેટલું જોવા મળે છે ભારતને લક્ષ્યને ગુજરાતની અંદર ફસ્ટ ભારતનો ફર્સ્ટ એક રીતે જોવા જઈએ તો કેમિકલ પોર્ટ ગુજરાતની અંદર દહેજ ખાતે આવેલું છે જે ચૌદ ટકા હિસ્સો જેટલો ધરાવે છે આખા સેક્ટરની અંદર ચૌદ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને કુલ એટલું એક્સપોર્ટ પણ કરી રહ્યું છે ભારતને અનુલક્ષીને વિશ્વાસ પ્રોજેક્ટ ગુજરાત પોલીસ દ્વારા જે સ્માર્ટ સિટી ઇન્ડિયા અને સ્માર્ટ ઇન્ડિયા એવોર્ડ હેઠળ આ કેટેગરી હેઠળ એમને જે એવોર્ડ મળેલો છે સ્કોચ ગોલ્ડન સ્કોચ એવોર્ડ જે છે ગુજરાત સરકારને મળ્યો છે ગવર્નન્સ સાઉન ઇન્ડિયા પોલીસ એવોર્ડ ગુજરાત સરકારને બે હજાર વીસની અંદર પ્રાપ્ત થયેલો છે તો આ બધા સરકારને મળેલી સિદ્ધિઓ આ સરકાર દ્વારા જે રણનીતિઓ બનાવવામાં આવી સરકાર દ્વારા જે પોલિસી ડિક્લેર કરવામાં આવી અને પોલિસી અને સરકારે જે ઇનિશિયેટિવસ લીધા એ ઇનિશિયેટિવસના સરકારને શું આઉટપુટ મળ્યા છે તો આ પ્રકારના અચીવમેન્ટ્સ જે છે અચીવમેન્ટ્સ તે આપણે દેખી શકીએ સમજી શકીએ કે સરકારની કેટલી સિદ્ધિ હાંસલ થઈ છે પછી આ ઉપરાંત સરકારે ટુરિઝમ સેક્ટર જે છે એને પણ બૂસ્ટ કરવા માટે શિવરાજપુર બીચ જે છે જેને વિકસાવ્યો જેને બ્લૂ ફ્લેગ બીચ તરીકે ઓળખે છે પ્રજાની અંદર સૌથી વધુ લોકપ્રિય પણ છે અત્યારે હાલની અંદર તો સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન અત્યારે ટુરિસ્ટ ટુરિઝમ માટેનું એક ગણી શકાય તેમાં શિવરાજપુર બીચ જોવા મળે છે આ ઉપરાંત સરકાર જે છે ગુજરાત સરકારે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મિશન જે ઊભું કર્યું હતું એ એને એ એ એને વિકસાવાના ઉદ્દેશ્યથી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ જે છે દાંડી ખાતે એ વિકસાવવામાં આવ્યું છે ટુરિઝમ જે છે એના માટેની એટ્રેક્શન ઊભું કરવા માટે આવું જે રૈયાલી ખાતે ડાયનોસોર પાર્ક જે છે ડાયનાસોર પાર્ક એ ગુજરાત સરકાર એને સૌથી વધુ વિક વિકસાવવા માટે સરકારે રોકાણ કરેલું છે આમ અહીંયા અહીંયા સુધી તમને વિકાસ માટેના સરકારે જે ઉઠાવેલા પગલાં છે એ પગલાં કેવી રીતે સફળતાપૂર્વક પાર પાડી શકી છે સરકાર એ તમે આની અંદર દેખી શકો છો ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને અનુલક્ષીને આપણે જોઈએ જોઈએ તો કયા ક્ષેત્ર એવા છે કે જે ક્ષેત્રની અંદર ગુજરાત સૌથી સારું પરફોર્મન્સ કરી રહ્યું છે એ વસ્તુને આપણે જો સમજવી હોય તો આ ડેટા જે છે એ ડેટાની ઉપરથી મેં તમે જરા ફોકસ કરો ધ્યાન આપશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે ગુજરાતનું પોટેન્શિયલ શું છે ગુજરાતની ક્ષમતા શું છે જો અઠ્ઠાણું ટકા કસ્ટર્ડ ઓઇલના એક્સપોર્ટ જે છે એની સાથે ગુજરાત ફર્સ્ટ રેન્ક પર છે સિકસ્ટી વન પર્સન્ટ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના એક્સપોર્ટની સાથે ગુજરાત ફર્સ્ટ રેન્ક પર છે ફિફ્ટી એટ પર્સન્ટ ગ્રાઉન્ડનટના એક્સપોર્ટના સાથે ગુજરાત ફર્સ્ટ રેન્ક પર છે ઇનઓર્ગેનિક કેમિકલ્સના સેક્ટરની અંદર ફર્સ્ટ રેન્ક પર છે ઓર્ગેનિક કેમિકલ્સના એક્સપોર્ટ પર અને ફેબ્રિક કોટન ફેબ્રિકના એક્સપોર્ટની સાથે જોવા જઈએ તો આપણે ફર્સ્ટ રેન્ક આટલા સેક્ટરમાં આપણે એક્સપોર્ટની દ્રષ્ટિએ ફર્સ્ટ રેન્ક પર ધરાવીએ છીએ આ ઉપરાંત ફર્ટિલાઇઝરની અંદર આપણે સેકન્ડ રેન્ક પર છે બરાબર છે પણ એક રીતે જોવા જઈએ તો આની અંદર પ્લસ માઇનસ દર વર્ષે અલગ અલગ આપણે ક્યારેક ટોપ પર હોઈએ છીએ ક્યારેક સેકન્ડ પર આવીએ છીએ આ ખુદ ડેટાને જો તમે એનાલિસિસ કરો તો તમને અંદાજ આવશે કે ભારતની સંદર્ભની અંદર ભારતના અન્ય રાજ્યોના સંદર્ભની અંદર ગુજરાતની ક્ષમતા કયા પ્રકારની છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર પણ સરકારે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે આઈડેન્ટિફાય કર્યા છે અલગ અલગ સેક વિઝન વિઝ પોતા ઇન્ડસ્ટ્રીયલ વિઝનની અંદર અલગ અલગ સેક્ટર જે છે એને આઈડેન્ટિફાય કર્યા છે કે કેવી રીતે કયા સેક્ટર જે છે એની ઉપર કેવી રીતે ફોકસ કરવો ખાસ કરીને ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે કયા પ્રકારનું વિઝન હોવું જોઈએ ફાર્માસ્યુટિકલ્સ હોય ફાર્માસ્યુટિકલ્સના સેક્ટરની અંદર કયા પ્રકારથી સરકાર દ્વારા સુવિધા પૂરી પાડી શકાય પેટ્રોકેમિકલ્સ તો પેટ્રો કેમિકલ્સની અંદર કેવી રીતે વધુ ઇન્વેસ્ટમેન્ટ આવી શકે એના માટે સરકારે અલગથી રણનીતિ બનાવી છે તો આ બધાને ધ્યાનમાં રાખવામાં આવે તો ટોટલ એટી થ્રી જેટલા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ જે છે એટલે ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ જે છે એને અલગ અલગ સેક્ટરમાં ડિવાઈડ કર્યા છે અને એની પર ફોકસ કરી રહી છે અને આ આ જે જે ક્લસ્ટર જે છે એ જ ક્લસ્ટરિક રીતે જોવા જઈએ તો ગુજરાતને કેટલું ડાયવર્સિફાય કરી રહ્યું છે ઇકોનોમીમાં અને જ્યોગ્રાફિકલ રીઝનની અંદર એ તમને આ ઇન્ફોર્મેશન તમે જોશો તો તમને અંદાજ આવી જશે ઉદાહરણ તરીકે બ્રાસપાટ જે છે આખો એરિયા જે છે જામનગરનો વિસ્તાર એની આજુબાજુના એ વિસ્તારની અંદર જામનગર અને એની આસપાસના વિસ્તારમાં બ્રાસપાટનું ઇન્ડસ્ટ્રીઅલ જે ક્લસ્ટર એ છે ડેવલપ થયેલું છે કાસ્ટિંગ અને ફોર્જિંગ જે છે એના માટે અમદાવાદ ભાવનગર આણંદ જામનગર રાજકોટ વડોદરા આ એરિયા સૌથી વધુ અગત્યનો છે સિરામિક આપણે સૌ જાણીએ છીએ મોરબી થાનગઢ હિંમતનગર અમદાવાદ આખો જે સેક્ટર જે છે એ સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જાણીતો છે એ રીતે ચોક ઇન્ડસ્ટ્રી માટે પોરબંદર સોલ્ટ માટે અંજાર ગાંધીધામ દસાડા ડાયસ્ટફ માટે અમદાવાદ ડેટા પ્રોસેસિંગ જે છે એની અંદર અમદાવાદ અને સુરત ડાયમંડ પ્રોસેસિંગ માટે સુરત અને અમદાવાદનો સેક્ટર એ તો ફેબ્રિકેશન માટે અમદાવાદ અને વડોદરા તો આ અલગ અલગ સેક્ટર જે છે એ સેક્ટર્સ કયા વિસ્તારની અંદર એનો ગ્રોથ થઈ શકે છે કયા વિસ્તારમાં એનો પોટેન્શિયલ છે અને કયો ક્ષેત્ર એવો છે જે ક્ષેત્રની અંદર ભૌગોલિક આર્થિક અને ઔદ્યોગિક રોકાણ દ્વારા એક ક્ષેત્ર જે છે એ ક્ષેત્રની અંદર સૌથી વધુ આપણને સફળતા પ્રાપ્ત થઈ શકે તો સરકારે આ આઈડેન્ટિફાઈ કર્યા છે અને ક્લસ્ટર તરીકે નિર્ધારિત કરેલા છે ગુજરાત સરકારે હવે ક્લસ્ટર તરીકે નિર્ધારિત કરેલા જે વિસ્તાર જે છે એની અંદર કેવી રીતે વધુ ઇન્વેસ્ટમેન્ટ આવી શકે વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી શકાય વધુ વ્યવસ્થાઓ સરકારની નીતિઓ દ્વારા આપી શકાય અને એના દ્વારા કોઈ બેકવર્ડ એરિયા છે તો એ બેકવર્ડ એરિયાની અંદર કેવી રીતે આપણે વધુ સુવિધા આપી શકે સરકારની રાહતો આપી શકે વધુને વધુ સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરે જેનાથી પ્રોસ્પેરિટી વધે એ ક્ષેત્ર જે છે એ ક્ષેત્રમાં રોકાણ દ્વારા વેલ્થ ઇમ્પ્રુવમેન્ટ થાય એના માટેનો જે વિઝન જે છે એ વિઝન સરકારે આ આખો જે ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી જે છે એના કેન્દ્રની અંદર રાખેલો છે ઉદાહરણ તરીકે જોવા જઈએ જેમ કે ધોલેરા ધોલેરા એક એવો ક્ષેત્ર હતો જે ક્ષેત્રે એક રીતે જોવા છે અંતરિયાળ ક્ષેત્ર હતો કાં તો પછી એક દરિયા કિનારાનો જે વિસ્તાર કે જ્યાં દરિયો પણ ત્યાંથી દૂર જતો રહ્યો છે બરાબર આજના દિવસમાં તો આ ક્ષેત્ર જે છે એ ક્ષેત્રની અંદર સરકારે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થાય એના માટે સરકારે એસઆઈઆરનો કન્સેપ્ટ અપનાવ્યો હજે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન જેને કહેવામાં આવે છે અને એસઆઈઆરના માધ્યમથી સરકારે મોટા પ્રમાણમાં ત્યાં રોકાણ કરી અને તે ક્ષેત્રની અંદર ઔદ્યોગિક વિકાસ માટેની અનુકૂળતાઓ ઊભી કરી આપી તો આ ક્લસ્ટર ઝોન કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને એનો ગ્રોથ કેવી રીતે થઈ શકે અત્યારે હાલમાં આપણે જાણીએ છીએ કે ધોલેરા અત્યારે સીધું આઉટપુટ નથી આપી રહ્યું તો આ એક ઉદાહરણ તરીકે આપણે સમજી શકીએ કે ભાઈ ધોલેરા માટે સરકારે આ રીતે રણનીતિ અપનાવી પણ એક એવું બીજું ઉદાહરણ જે આપણે સમજી શકીએ કે સરકારે આઈડેન્ટિફાઈ કર્યું એને ક્લસ્ટરમાં ડિવાઈડ કર્યું એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને અત્યારે હાલમાં આઉટપુટ પણ આપી રહ્યું છે એ છે બેચરાજીને સર મંડ જે આખો બેચરાજી માંડલનો જે આખા એસઆરનો વિસ્તાર જે છે તે બેચરાજી માંડલનો જે આખો ક્ષેત્ર છે એને સરકારે આઈડેન્ટિફાય કર્યો ઓટોમોબાઈલ સેક્ટર માટે ડેડિકેટેડલી ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બનાવવામાં આવ્યું ત્યાં સરકારે એ ડેડિકેટેડ આખી પોલિસી એ ક્ષેત્ર માટે બનાવી અને અત્યારે હાલમાં તમે જુઓ મારુતિનો સૌથી મોટો પ્લાન્ટ ત્યાં આવેલો છે આઈ થિંક મારુતિને ત્રણ મોડ્યુલ ત્યાં ડેવલપ થઈ રહ્યા છે આઈ થિંક બલેનો છે બ્રિઝા છે અને બીજું એક મોડલ એક છે એટલે આવા બે ત્રણ મોડલ જે છે મારુતિના ત્યાં અત્યારે હાલમાં બની એનું મેન્યુફેક્ચરિંગ ત્યાં થઈ રહ્યું છે બહુચરાજીનો અને સરનો જે માંડલનું ક્ષેત્ર છે તે તો આ રીતે સરકાર એ ક્ષેત્ર ક્ષેત્રને આઈડેન્ટિફાય કરી શકે એવો બીજો એક વિસ્તાર ઉદાહરણ તરીકે સમજે તો ગિફ્ટ સિટી જે ગિફ્ટનો આખો વિસ્તાર હતો એ વિસ્તારની અંદર સરકાર જે છે એણે કેવી રીતે ફાઇનાન્સ અને ટેકનોલોજીની અંદર કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવી શકે અને એના માટે કેટલું પોટેન્શિયલ રહેલું છે એ એરિયાને આઈડેન્ટિફાય કર્યો અને સરકારે ગ ડેડિકેટેડ પોલિસી બનાવી અને સેક્ટર અત્યારે હાલમાં આપણે જાણીએ છીએ કે કેટલું ગ્રોથ કરી રહ્યું છે તો એ રીતે ક્લસ્ટરની એક પોલિસી લઈને આવે સરકાર અને પોલિસી દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને ડેડિકેટેડ પોલિસી અત્યાર હાલમાં એની પર જ લાગુ પાડે છે તો એ રીતે આની અંદર પણ સરકાર લાગુ પાડી રહી છે લાગુ પડવા જઈ રહી છે મીન્સ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ કયા કયા વિસ્તારને મળશે એટલે કયા કયા યુનિટને મળશે તો બેઝિકલી આની અંદર ત્રણ યુનિટને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને એને બાયફર્કેટ કર્યા કર્યા છે એમ પણ આપણે સમજી શકીએ માઇક્રો સ્મોલ અને મીડિયમ આ ત્રણ ભાગ આપણે સરકાર દ્વારા ઊભા કરવામાં આવ્યા છે કે જે ક્ષેત્રનું જે યુનિટનું ઇન્વેસ્ટમેન્ટ એક કરોડ કે તેના કરતાં ઓછું હોય તેને માઇક્રો તરીકે ટ્રીટ કરવામાં આવશે જે યુનિટનું ઇન્વેસ્ટમેન્ટ એક કરોડથી લઈને દસ કરોડ સુધીનું હોય તો તેને સ્મોલ યુનિટ તરીકે ટ્રીટ કરવામાં આવશે અને દસ કરોડથી પચાસ કરોડ વચ્ચેનું જે ઇન્વેસ્ટમેન્ટ ધરાવે છે તો એને મીડિયમ યુનિટ તરીકે ટ્રીટ કરવામાં આવશે અને એ પ્રકારથી જ એને લાભ જે છે સરકારી નીતિના આત્મનિર્ભર ગુજરાત હેઠળ જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે એના લાભ એ યુનિટને એ રીતે આપવામાં આવશે બરાબર આ ગુજરાત સરકારની વ્યાખ્યા છે ભારત સરકારની વ્યાખ્યા અલગ હોઈ શકે બરાબર છે ભારત સરકારનું પેકેજ હોય તે વખતે ભારત સરકારની વ્યાખ્યા લાગુ પડે અત્યારે ગુજરાત સરકારનો મુદ્દો ચાલી રહ્યો છે એટલે ગુજરાત સરકારે જે વ્યાખ્યા નિર્ધારિત કરી છે એને જ આપણે ધ્યાન રાખવાની છે ખાસ કરીને જીપીએસસી કે બાકી જે અલગ અલગ એક્ઝામ આવે છે અલગ અલગ બોર્ડ દ્વારા એની અંદર આ પ્રશ્નો આની અંદરથી પૂછાઈ શકે બરાબર કે સ્મોલ યુનિટ કોને ગણવામાં આવે છે માઇક્રો યુનિટ કોને ગણવામાં આવે છે કે મીડિયમ યુનિટ કોને ગણવામાં આવે છે એનો પેરામીટર કે ઇન્વેસ્ટમેન્ટનો પેરામીટર શું છે તેને આપણે ધ્યાન રાખીશું હવે આ જે યુનિટ જે છે એ યુનિટને ધ્યાનમાં રાખીને સરકારે માઇક્રો એન્ટરપ્રાઇઝ જે છે એને સબ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી પ્રોવાઈડ કરીને આપી છે એ કેટેગરી વાઇઝ આપશે કેટેગરી જે છે એ તાલુકાને ડિસાઇડ કરવામાં આવેલા છે કે આ તાલુકાની અંદર આવતું હશે તો એને આ કેટેગરીની અંદર ડિફાઈન કરવામાં આવે છે આપણે ફક્ત કેટેગરી સમજવાની કે કેટેગરી ઓફ તાલુકાની અંદર કેટેગરી વનની અંદર જે કોઈ યુનિટ આવેલું હોય બરાબર છે તેને ટ્વેન્ટી પર્સન્ટ ઓફ ટર્મ લોન એમાઉન્ટ કાં તો પાંત્રીસ લાખ અપ ટુ થર્ટી ફાઈવ લેખ સુધીનું ઇન્સેન્ટિવ જે છે સરકાર દ્વારા આપવામાં આવશે કેટેગરી ટુની અંદર ટ્વેન્ટી પર્સન્ટ સુધીની ટર્મ લોન અપ ટુ થર્ટી લેખ સુધીનું જે ઇન્સેન્ટિવ છે તે આપવામાં આવશે અને કેટેગરી થ્રીની અંદર ટેન પર્સન્ટ ઓફ ધ ટર્મ લોન અમાઉન્ટ અપ ટુ ટેન લેખ રૂપીસ જે છે ત્યાં સુધી ઇન્સેન્ટિવ સરકાર દ્વારા આપવામાં આવશે આજ રીતે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ મેન્યુફેક્ચરિંગ સેક્ટર એના માટેની આ વ્યવસ્થાઓ સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે અને આપણે દેખી શકીએ છીએ જે સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ યુનિટ જે પોલિસીની અંદર વન પર્સન એડિશનલ ઇન્ટરેસ્ટ સબસિડી જે છે એ આપવામાં આવશે કોને જે વુમન એન્ટરપ્રેનર જે છે અને રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ જે સેક્ટર આની અંદર થયેલા છે તો એ મેન્યુફેક્ચરિંગ યુનિટ જે ઊભા થયેલા છે એને આપવામાં આવશે અને એ વન પર્સન્ટ એડિશનલ ઇન્ટરેસ્ટ સબસિડી જે છે એ યંગ એન્ટરપ્રેનર જે બિલો થર્ટી એજ જે છે એને રહેલા છે તે લોકોને આપવામાં આવશે એટલે કે વુમેન એમ્પાવરમેન્ટ અને એક રીતે જોવા જઈએ તો સ્ટાર્ટઅપ ને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જે સરકારનો કોન્સેપ્ટ છે એની અંદર કેવી રીતે ગુજરાત સરકાર વધુ કોન્ટ્રીબ્યુટ કરી શકે એ ઉદ્દેશ્યથી સરકારે આ રણનીતિ જે છે એ રણનીતિ આ એની અંદર લાગુ પાડેલી છે આ ઉપરાંત એસજીએસટીની અંદર પણ જે સરકાર લાભ આપવાના છે એની અંદર પણ કેટેગરી વાઇઝ આ રીતે નિર્ધારિત કરવામાં આવેલું છે આગળના મુદ્દાઓ અગત્યના હતા એના પછીના મુદ્દાઓ છે કે જે એની અંદર સરકાર જે સબસિડીની અંદર ક્યાં ક્યાં વધુ રાહતો આપી શકે અને એની અંદર કેવી રીતે કોઈ યુનિટ જેમ કે સ્ટેટ જીએસટી છે સેન્ટ્રલ જીએસટી છે તો સેન્ટ્રલ જીએસટી માટે તો કેન્દ્ર સરકારની નીતિઓ છે પણ સ્ટેટ જીએસટી માટે સરકાર ગુજરાત સરકાર શું કરી શકે તો આત્મનિર્ભર પોલિસી હેઠળ સરકારી રીતે કેટેગરી વન ટુ થ્રી એની અંદર આ વ્યવસ્થાઓ આપી છે ઇન્સેન્ટિવ નક્કી કર્યા છે હન્ડ્રેડ પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટ ને એટી પર્સન્ટ કેવી રીતે એની ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવામાં આવે તો જે આ તાલુકાની કેટેગરીમાં આવતા હશે એ યુનિટને એ લોકોને પ્રોવાઈડ કરીને આપશે પણ વિશેષ બાબત એક જ છે આની અંદર ખાસ સમજવા જેવી કે જે યુનિટને લાભ લેવો હોય આ સેક્ટરને અનુલક્ષીને તો એ યુનિટ જે છે આ જે સરકારની આત્મનિર્ભર પોલિસી છે એ સિવાય પણ જે વ્યવસ્થાઓ જે છે વ્યવસ્થાને લાભ લેવો હોય તો આ બધી એની અલગ અલગ સ્કીમ્સ આપવામાં આવી છે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જેમાં કેન્દ્ર સરકાર ફોકસ ધરાવતી હોય છે કે આ એરિયા પર સૌથી વધુ રાજ્ય સરકાર અમને હેલ્પ કરે તો એની અંદરથી ઇન્ટરેસ્ટ સબસિડી ઓફ ધ સર્વિસ સેક્ટર એની અંદર ગુજરાત સરકાર જે છે ગુજરાત સરકારે ફોકસ કર્યો છે આસિસ્ટન્ટ ઓફ ધ ક્વોલિટી સર્ટિફિકેશન એની અંદર ગુજરાત સરકાર હેલ્પ કરી રહી છે આ બધી સ્કીમ્સ છે જે સ્કીમ્સ દ્વારા પણ સરકાર જે છે સરકારની રણનીતિનો લાભ લઈ શકાય છે સરકારની ઔદ્યોગિક જે રાહતો છે કે ગુજરાત સરકાર દ્વારા વીરામાં કે પછી લોનની અંદર જે રાહત આપવામાં આવી રહી છે એના માટેના પ્રયત્નો જે છે સરકારે આ સેક્ટરની અંદર પણ કરેલા છે આ ઉપરાંત પણ સરકારે નાના સેક્ટરની તો આપણે વાત કરીએ તો ઉદ્યોગને અનુલક્ષીને જોવા જઈએ તો મોટા સેક્ટર્સ માટે શું કરી શકાય તો મોટા સેક્ટરને ધ્યાનમાં રાખીને સરકારે લાર્જ ઇન્ડસ્ટ્રીયલ કે સેક્ટર એન્ડ થર્ડ સેક્ટર તરીકે કે જે વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર સૌથી વધુ રોજગારી ઉત્પાદન કરવાની ક્ષમતા રહેલી છે કે સૌથી વધુ રોકાણ બહારથી લાવવા માટે સફળતાપૂર્વક એ લોકો કામ કરી શકે છે તેને થર્ડ સેક્ટર તરીકે આઈડેન્ટિફાય કર્યા છે થર્ડ સેક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર કયા કયા છે તો ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ એની અંદરથી આ સબ સેક્ટર ગણવામાં આવે છે મોબિલિટી એની અંદરથી એવિએશન રિલેટેડ મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ મોબિલિટીના સેક્ટરની અંદર ગણવામાં આવે છે કેપિટલ ઇક્વિપમેન્ટ ઇલેક્ટ્રિક મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીયલ મશીનરી આને કેપિટલ ઇક્વિપમેન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવેલા છે મેટલ અને મિનરલ્સ તો મેટલ મિનરલ પ્રોસેસિંગ સિરામિક તેને મેટલ્સ અને મિનરલ્સ તરીકે ટ્રીટ કરવામાં આવેલા છે ટેક્સટાઇલ એપ્રોલ પાર્ક તો ટેકનિકલ અને ટેક્સટાઇલ એપ્રોલ પાર્ક ટેક્સટાઇલ એપ્રોલ એન્ડ ગાર્મેન્ટ્સ આ બધાને સબ તરીકે ડિવાઇડ કરેલા છે એટલે આને કોર સેક્ટર કહેવામાં આવે છે અને કોર સેક્ટરની અંદર રહેલા હોય એના નાના નાના એકમો જેને સબ સેક્ટર તરીકે ટ્રીટ કરવામાં આવે છે તો આને થર્ડ સેક્ટર તરીકે સરકાર જે છે આઈ એણે આઈડેન્ટિફાઈ કર્યા છે અને એની રીતે ટ્રીટ કરી રહી છે હવે થર્ડ સેક્ટર જે છે થર્ડ સેક્ટરની અંદર કયા કયા લાભ મળશે તો એની ઇન્ટરેસ્ટ સબસિડીના આટલા જનરલ કેટેગરીની અંદર આટલા જે યુનિટ રહેલા છે એની સામે થર્ડ સેક્ટર જે છે થર્ડ સેક્ટરને સરકારે અલગથી એન્ટરટેઈન કર્યા છે અને અલગથી લાભ આપવાની શરૂઆત કરી છે આની અંદર એસજીએસટીના લાભ પણ એ જ રીતે થર્ડ સેક્ટરની અંદરથી અલગથી આપવામાં આવશે આના યુનિટ છે તમને બધા જ ડેટા એક્ઝામની અંદર પૂછાય જરૂર નથી પણ એક્ઝામની અંદર પરીક્ષામાં આપણે કહીએ કે પરીક્ષામાં પ્રશ્નો કેવી રીતે પૂછાય તો પરીક્ષામાં પ્રશ્નો પૂછવા માટે એ લોકો આ આંકડાને નથી ફોકસ કરતા પણ આની અંદરથી પ્રશ્ન પૂછશે ઉદાહરણ તરીકે એવો પ્રશ્ન આવી શકે કે ભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી મોબિલિટી અનેક રીતે જો પેટ્રોકેમિકલ્સ આમાંથી કયું થર્ડ સેક્ટર નથી બરાબર છે તો આની અંદર દેખી શકીએ છીએ કે આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે છે જેમ્સ અને જ્વેલરીને અનુલક્ષીને આવી શકે ટેક્સટાઇલ એ આને અનુલક્ષીને આવી દે મોબિલિટી ઇલેક્ટ્રિક વ્હીકલ્સને અનુલક્ષીને આવી શકે પણ પેટ્રોકેમિકલને આ સેક્ટરની અંદર અત્યારે હાલમાં સરકારે ડિક્લેર નથી કરેલું બરાબર છે તો આ બધા આ પ્રકારના પ્રશ્નો પૂછાય જેમાં ડેટા કરતાં વધારે કયો યુનિટ છે કયો એરિયા આવેલો છે બરાબર છે કયા સબ સેક્ટર્સ આવેલા છે અને જે સરકારના લાભ પ્રાપ્ત કરી રહ્યું છે એ રીતે આની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર ઈપીએફ ને રીએમ્બર્સમેન્ટ ની અંદર પણ સરકારે આની અંદરથી લાભ આપવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે અને આ ઉપરાંત સરકાર નું સૌથી અગત્યનું પાસું જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી નું જે આપણે ગણી શકીએ સૌથી મહત્વનું પાસું મેગા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ મેગા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એને સરકારે આની અંદર એન્ટરટેઈન કર્યા છે સરકાર આની અંદર સૌથી વધુ પ્રાયોરિટી આપી રહી છે પણ પ્રશ્ન એ છે કે મેગા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કોને કહેવાય એને ક્રાઇટેરિયા શું ફર્સ્ટ ઇટ મસ્ટ બી કન અ મેન્યુફેક્ચરિંગ યુનિટ એટલે કે ઉત્પાદકી કમ હોવું જોઈએ તો જ એને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે મેગા ઇન્ડસ્ટ્રીયલ યુનિટનો દરજ્જો મળે બરાબર છે એટલે એ પહેલાં સૌથી પહેલું એનો માપદંડ એ છે કે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવું જોઈએ સેકન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરીઝ એટલીસ્ટ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ કરોડ એટલે પચીસસો કરોડ રૂપિયા સુધીનું તેનું રોકાણ હોવું જોઈએ આ ઉપરાંત સીધી જ રોજગારી એટલે ડાયરેક્ટ ઇન્વેસ્ટ જે એમ્પ્લોયમેન્ટ જે છે એ પચીસસો વ્યક્તિઓને આપતું હોવું જોઈએ અને આ ઉપરાંત પણ તે મસ્ટ બિલોંગ ટુ વન ઓફ ધ થર્ડ સેક્ટર આ ઉપરના ત્રણ ક્રાઇટેરિયાની સાથે પણ પચીસો કરોડ રૂપિયાનું રોકાણ હોય પચીસસો લોકોને રોજગારી આપતું હોય મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય આ ઉપરાંત પણ તે થર્ડ સેક્ટરમાંથી એક હોવું જોઈએ બરાબર છે હવે થર્ડ સેક્ટરમાંથી એક હોવું જોઈએ તો જ એને આ મેગા યુનિટ જે છે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ તરીકેનો જે સરકારની યોજનાનો લાભ મળશે તો આની અંદર થર્ડ સેક્ટર સરકારે અલગથી આઈડેન્ટિફાઈ કરીને આપેલા છે મેગા યુનિટને આઈડેન્ટિફાઈ કરવા માટે જેમાં ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ મોબિલિટી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મેટલ્સ એન્ડ મિનરલ્સ ટેક્સટાઇલ અને સસ્ટેનેબલ એટલે આ બધા આ સેક્ટર જે છે એને મેન્યુફેક્ચરિંગ સેક્ટર તરીકે ટ્રીટ કરેલા છે જેમાં જેન્સ જ્યુલરીજ કેમિકલ અને હેલ્થકેર આટલા જો યુનિટ હશે તો એની અંદરથી સ થર્ડ સેક્ટર મેગા યુનિટ ગણવામાં આવશે અને એને જ સરકાર જે છે એ સરકાર પોતાની અલગ અલગ જે રાહતો આની અંદર નિર્ધારિત કરી છે એના લાભ આપ આપશે આ ઉપરાંત સ્ટેટ જીએસટીને કેપિટલ ગુડ્સને અનુલક્ષીને પણ સરકારે રાહતની શરૂઆત કરી છે અને રિએમ્બર્સમેન્ટ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી જે છે એને અનુલક્ષીને પણ સરકારે આની અંદર રાહતની ઘોષણા કરી છે ખા ઉદાહરણ તરીકે એલિજિબલ મેગા ઇન્ડસ્ટ્રીયલ કોઈ મેગા ઇન્ડસ્ટ્રીલ યુનિટ જે છે આની અંદર એલિજિબલ હશે તો એને હન્ડ્રેડ પર્સન્ટ રિએમ્બર્સમેન્ટ સ્ટેમ્પ ડ્યુટીની અંદર અને બાકીના જે રજિસ્ટ્રેશન ચાર્જ ચાર્જીસ જે છે એની અંદરથી માફી આપવામાં આવશે આ એનું સૌથી વિશેષ બાબત એક રીતે જોવા જઈએ તો આ ઉપરાંત એમએસએમઇ લાર્જ અને મેગા ઇન્ડસ્ટ્રીયલ જે છે જે એલિજિબલ થશે તે એ આમાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટી જે છે એની અંદરથી એને એક્ઝમ્શન જે છે મળી શકશે એ આની અંદર સરકારે જાહેરાત કરી છે આ આ જે આખી નીતિ બનાવી છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે એનો જે બેઝિક પર્પઝ છે બરાબર છે એનો ઉદ્દેશ્ય જે સરકારે ડિક્લેર કર્યો છે એ કહો છે કે એવું માનવામાં આવે છે કે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના માધ્યમથી ગુજરાત સરકાર બાર પોઈન્ટ પાંચ પચાસ લાખ એટલે સાડા બાર લાખ કરોડ રૂપિયા સુધીનું રોકાણ એ આપણે આની અંદર આ આના દ્વારા લાવી શકીશું ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી દ્વારા લાવી શકીશું અને લગભગ પંદર લાખ લોકોને આની રોજગારી જે છે એટલા લોકોને રોજગારી આ આ નીતિ દ્વારા પૂરી પાડવામાં આવશે એવું સરકારનું માનવું છે બરાબર હવે આટલી બધી જ્યારે રાહતો ઇન્ડસ્ટ્રીને આપવામાં આવતી હોય સ્વાભાવિક રીતે તો કોણ ઇન્ડસ્ટ્રીયલ પર્સનાલિટી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પર્સન એવો ના હોય કોઈ ઔદ્યોગિક વ્યક્તિ એવો ના હોય ઔદ્યોગિક વેપારી એવો ના હોય કે જે ગુજરાતમાં રોકાણ કરવા ના માગતો હોય તો એની અંદરથી એક ઘટના મને યાદ આવે છે એ ઘટનાને આપણે સમજવા માગીએ છીએ હું શેર કરી રહ્યો છું કે તમને આઈડિયા હશે કે વાયબ્રન્ટ સમિટ જે મોદી સાહેબ દ્વારા જે શરૂ કરવામાં આવી પડે છે એની અંદર એક વખત રતન ટાટા જે ગુજરાતમાં અને ભારતની અંદર બરાબર છે ઇન્ડસ્ટ્રીમાં સૌથી મહત્ત્વપૂર્ણ નામ ગણી શકાય ચાર પાંચ એમાંથી એક મહત્ત્વપૂર્ણ નામ છે રતન ટાટા ટાટા ગ્રુપનું તેમાંથી રતન ટાટા એક વખત આ સ્ટેટમેન્ટ બોલ્યા હતા કે જો તમે ગુજરાતમાં નથી તો તે મૂર્ખતા છે ગુજરાતમાં નથીનું મતલબ ઇન્ડસ્ટ્રીયલ પર્સન તરીકે એટલે જો તમે ગુજરાતની અંદર રોકાણ નથી કરી રહ્યા તો એ વ્યક્તિ મૂર્ખ વ્યક્તિ છે કે જે વેપારી હોય અને મોટો વેપારી હોય અને એ રોકાણ કરવા માગતો હોય ને તેના રોકાણની અંદર ગુજરાત ક્યાંય જો વચ્ચે ના આવતું હોય કે ગુજરાત એની પ્રાયોરિટીમાં ના હોય તો એ સરકારની આટલી બધી જે લાભ મળી રહ્યા છે એને લાભથી વંચિત રહી જાય તો આ સ્ટેટમેન્ટ એવું બતાવે છે કે મોટા ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટની અંદર ગુજરાત કેમ ટોપ પ્રાયોરિટીમાં છે હવે જે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો છે એ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો પછી કેટલીક એવી બ્રાન્ડ છે જે આખા વિશ્વની અંદર ગુજરાતની બ્રાન્ડ જાણીતી છે એનીમાંથી આ કેટલીક બ્રાન્ડ્સ અહીંયા તમને જોવા મળે છે પછી જે એના માધ્યમથી તમે સમજી શકો છો કે ગુજરાત જે છે એ આખા વિશ્વની અંદર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર કેટલું આગળ વધી શક્યું છે અને ગુજરાતની ગુજરાતના ઉદ્યોગોએ વિશ્વની અંદર એક પોતાની આગવી છાપ ઊભી કરેલી છે આ બે મહત્વપૂર્ણ પર્સનાલિટી આપણે સૌ જાણીએ છીએ હવે બંનેમાંથી કોણ ફાઇવજીની સ્પીડે આગળ વધશે તો આપણે અત્યારે હાલમાં તો ના કહી શકીએ પણ ભવિષ્ય જ આપણને એની અંદર કહેશે બરાબર ગુજરાત સરકારનું જે મુખ્ય વિઝન છે ગુજરાતની એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ તરીકે ડેવલપ કરવાનું એની અંદરથી આ એક ગુજરાત સરકાર જે છે ગુજરાત સરકારનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને ગુજરાત સરકારની ડ્રીમ પ્રોજેક્ટ દ્વારા સરકાર એવું કહી રહી છે કે એક વિકસિત ભારત માટે એક વિકસિત ગુજરાત જે છે એ જરૂરી છે પંચોતેર વર્ષ થયા છે અમૃતકાળ થયો છે ભારત સરકાર અત્યારે હાલમાં અમૃતકાળ ના માધ્યમથી અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યું છે આવનારા પચીસ વર્ષ પછી એટલે કે બે હજારને સુડતાલીસમાં જ્યારે ભારતની સ્વતંત્રતાની શતાબ્દી થશે તે શતાબ્દી વખતે આવનારા પચીસ વર્ષની અંદર ગુજરાત કેવી રીતે વિકસિત ગુજરાત બની શકે અને વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારત બની શકે એ ઉદ્દેશ્યથી જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ પોતાની રણનીતિઓ બનાવતી હોય એ રણનીતિમાંથી એક રણનીતિ એક ઔદ્યોગિક વિકાસની રણનીતિ છે એમાંથી ગુજરાત સરકારનું એક આ મોડ્યુલ છે કે કેવી રીતે બે હજારને સુડતાલીસ સુધી ગુજરાત એક વિકસિત ગુજરાત થઈ શકે એના માટેનું આ સરકારે એક મોડ્યુલ્સ જે છે મોડ્યુલ્સ આપણી સામે મૂક્યું છે કે બે હજાર સુડતાળીસ સુધી ગિફ્ટ પણ આવું બનશે અને ગુજરાત પણ આ રીતે વિકસિત ગુજરાત તરીકે આગળ વધશે બરાબર તો આ બધાના માધ્યમથી ગુજરાત સરકાર અને ગુજરાતીઓ વતી કોઈ વિશેષ બાબત આની અંદર જે રહેલી છે એ કેવી છે ખાલી સરકારની રણનીતિ કશું જ નથી થવાનું જ્યાં સુધી સમાજમાં એટલી ક્ષમતા ના હોય જ્યાં સુધી સમાજની અંદર એ પ્રકારનું વાતાવરણ ના હોય પ્રોત્સાહિત વાતાવરણ ના હોય ત્યાં સુધી સરકાર પણ ગમે તેટલી રણનીતિઓ લાગુ પાડે કે લાગુ પણ એ સફળ ના થઈ શકે તો ગુજરાત ગુજરાતી સમાજ પહેલેથી જ ખાસ તો સિંધુકાળથી જઈને તમે શરૂ કરો તો અત્યાર સુધી વિશ્વનું પહેલું બંદર પણ લોથલ હતું અને અત્યારે હાલમાં પણ વિશ્વની અંદર સૌથી એ એટ્રેક્ટિવ પોટ તરીકે ડેવલપ થઈ રહ્યું એ પણ ધોલેરા છે બરાબર તો ગુજરાતનો જે સમાજ છે ગુજરાતી જે પ્રજા છે ગુજરાતી પ્રજા કેવી રીતે એન્ટરપ્રિન્યોર તરીકે વિકસી છે જો એને આપણે સાબિત કરવું હોય તો આ ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી જે છે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી દ્વારા સરકારે પણ આપણને એક ઓપોર્ચ્યુનિટી આપી છે કે સોસાયટી પણ એ પ્રકારથી વ્યવસ્થા ઊભી કરે સોસાયટી પણ એટલો સરકારને સપોર્ટ કરે અને એના દ્વારા આપણે સૌથી વધુ રોકાણ ગુજરાતની અંદર લાવી શકીએ અને ગુજરાતની અંદર એના માધ્યમથી એક વિકસિત ગુજરાતને વિકસિત ભારત તરફ આગળ વધી શકાય એ માટેના પ્રયત્નોની અંદર સમાજ સરકારની સાથે સમાજ પણ એટલો સફળતાપૂર્વક પ્રયત્ન કરી શકે છે